Wabarakatuh. This is Hassan Mahid from Alipur Social Welfare Trust. Right now we are with IMWS member Mr. Ahmad Bhai Lunatkul Sahib. We have come to Boria where there is one shop. Museji Bhai Khalifa is the owner and his wife is here. The shop is having very less stock and they require some amount of stock for sales. Due to their financial condition, they cannot afford to buy any stock. Ahmad Mama Lunat is going to speak something. No, it's all right. Able? Oh, yes, I have visited this shop and I think it's empty with the stocks. Definitely they need more stocks to run their business. So I think it's I think they need some kind of capital. Thanks, thank you. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. This is Hassan Mayat from Alipur Social Welfare Trust. Right now we are at village Boria. Last week we had visited this village with Ahmad Bhai Lunat Gul Sahib. This is a shop of Mr. Musa Bhai Khalifa. And last week when we reached here, this shop was totally empty. There were hardly any stock here. Today, thanks to the generous donation by the donors of Indian Muslim Welfare Society, Watli UK, this empowerment project has been started. This is the first shop which has been filled up through Alipur Social Welfare Trust Alipur. Right now, we have with us Ismail Bhai Daji, who has come from UK. And he will be joining us in a bit. This all stock is filled up through Indian Muslim Welfare Society. I will hand over to Brother Ismail Bhai. These are all the stocks which have been purchased by IMWS. As we saw all the stock in Alipur Hospital. These are all the stocks which is to be arranged. Ismail Bhai, last week I met Ahmad Mama Lunat Sahib at the Avela. There are stock, kahi nahi hai to. Alhamdulillah, today the shop has been filled up. So I would like to ask you something. That how do you feel it? Well, you had seen the video last week. Gujarati mein jo tumhe English mein explain kari didu bhai, Hassan bhai. આઈ અહમદભાઈ લુણત ને હસનભાઈ ને સલીમભાઈ અહીંયા સર્વે કરવા આવેલા તો તેમને લાગ્યું કે આ શોપ ખાલી ખાલી લાગતી હતી, એમાં કંઈ સ્ટોક નહીં હતો. તો એ પ્રોજેક્ટ એમણે અપ્રૂવ કર્યું અને ત્યાર પછી તાત્કાલિક એમણે પોતે પોતાના સ્ટાફથી આ બધો માલ મંગાવ્યો. મેં મારી જાતે જ હોસ્પિટલમાં સ્ટોર કરેલો હતો અને પોતાની એમ્બ્યુલન્સ સાથે મોકલાવીને આ બધો માલ અહીંયા ટ્રાન્સપોર્ટ કર્યો અને આ શોપમાં માલ ફૂલ કરી દીધું. અને મેં પર્સનલી બી મુસાભાઈ સાથે વાત કરી. મુસાભાઈ એ જમાતી માણસ છે અને એમનો છોકરો આલિમ થઈ રહેલો છે ને મહેનતથી એ પોતાનું ગુજરાન કરે છે. એ વાતની બહુ ખુશી થઈ અને લગભગ કે 500-600 રૂપિયા જેટલો એમને દિવસને વેચાણ થાય છે. તો એમાં તમારું ગુજરાન થઈ રહે, ઇન્શાલ્લાહ થઈ રહે. ને હું એમને દરખાસ્ત કરું કે જે ભાઈઓ એને દરેક આપણા ભાઈઓએ જેમાં આમાં હિસ્સો લીધો અને જે ડોનેશન આપ્યું
તો તેમના માટે તમે ખાસ દુઆ કરે અને અલ્લાહ એમની દુઆ કબૂલ ફરમાવે. અને હું બીજી બી દરખાસ્ત કરું કે ભવિષ્યમાં બી આ વર્ષ આજે આપણું જે ચેરિટી IMWS ચેરિટી છે ને એ કન્ટિન્યુ રહેશે ને આ વિડીયો જે બી જુએ એ ફોરવર્ડ કરે જેનાથી આપણી જે ચેરિટી ઇન્કમમાં વધારો થાય કે આપણે વધારે ભાઈઓને સહાય આપી શકીએ. તો એ ખાસ ગુજારિશ છે. ને આ હસનભાઈ ને એમનો સ્ટાફ બહુ મહેનતથી આ બરાબર સર્વે કરીને જ્યાં જ્યાં જરૂર હોય તે લોકોને જ આપે છે. એ મારી લાસ્ટ યર એવી નજરે જોયું અને અનુભવ્યું ને આમને બી એવું જોવામાં મળે છે. તો મને બહુ ખુશી થઈ એમને પોતાનો બહુ કિંમતી સમય આટલા બિઝી હોવા છતાં પણ સમય આપે ને ખાસ જ્યાં જ્યાં જરૂર હોય એ બાબત ચકાસણી કરીને જ આ મદદો પહોંચાડવામાં આવે. તો ઇન્શાઅલ્લાહ અલ્લાહ જે ભાઈઓ એવી જકાત કે લીલા કે સત્કારની ડોનેશન આપ્યું અલ્લાહ એમને કબૂલ ફરમાવે. ને આપણે સંતોષ માનવા જેવું છે. રોશનજીભાઈ આ તમારે આ લોકો એક જિમ્મેદારી તમને વધારે આપેલી છે જી. એના અંદર તમારે છે તે મહેનત કરવાની છે જી ઇન્શાઅલ્લાહ. અને મૂડીના અંદર છે ને તો તમારે જે મેન 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 મોડલ માલ છે ને તેના અંદર સફાયોની થવો છે, તેના અંદર વધારો થવો છે. તમે અમે લોકોએ તો આ તમારું દુકાન જોઈ ને પહેલે તો અમારા આંખમાંથી પાણી આવી ગયા કે હવે શું કરીએ, આના અંદર ભરી આપીએ કે શું કરીએ. તો અલ્હમ્દુલિલ્લાહ તમને હકદાર ઉતારને તમને આ બધું સ્ટોક જે તમે જોઈ રહેલા છે ને તમને બી ખુશી થતી હોય કે આ મારી દુકાન આજે ભરેલી છે. તો બસ જે લોકોએ તમને ડોનેશન આપ્યું છે ને તમને મદદરૂપ થયેલા છે એ લોકોનું ઘર ભરેલું રહે, એ લોકોનું ઘરના બાગ ભરેલા રહે, એ લોકોના હાલ ઓલાદ નેક બને તેના માટે દુઆ કરજો. ને આપણા કોમની અંદર છે ને તે સુધારો થાય ને આપણે એક બનીએ નેક બનીએ એ માટે ખૂબ દુઆ કરજો. ને અમારા તરફથી કોઈ બી સહાય ની જરૂર હોય તો અમને જરૂર કોન્ટેક્ટ કરજો જી. દુઆ મયાત જઝાકલ્લાહ. ધીસ ઇઝ હસન મયાત ફ્રોમ અલીપુર સોશિયલ વેલફેર ટ્રસ્ટ. આઈ ઓન બિહાફ ઓફ ઇન્ડિયન મુસ્લિમ વેલફેર સોસાયટી ભાટલી એક્સપ્રેસ અવર ડીપેસ્ટ ગ્રેટિટ્યુડ ટુ ઓલ ધ ડોનર્સ હુ હેવ બીન જેનરસ ઇનફ ટુ ડોનેટ સચ પ્રોજેક્ટ્સ. મે અલ્લાહ ગ્રાન્ટ યુ ઓલ ઓફ યુ એન્ડ અઝ ઓલ બરકત એન્ડ ઈમાન. જઝાકલ્લાહ.